ભગવાન દ્વારકાધીશ વિશે ટિપ્પણી મામલે સોશિયલ મીડિયામાં થયેલ વાયરલ વિડીયો બાદ આહીર સમાજ તેમજ અનેક હિન્દુ સંગઠનો વિરોધ બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વલ્લભદાસજીએ સંગઠનોની માંગ સ્વીકારી દ્વારકામાં આવી દ્વારકાધીશની માફી માગી વિવાદ પર પૂર્ણ વિરામ મૂક્યો છે. ભગવાન દ્વારકાધીશ વિશે ટિપ્પણી મામલે સોશિયલ મીડિયામાં થયેલ વાયરલ વિડીયો બાદ આહીર સમાજ તેમજ અનેક હિન્દુ સંગઠનોના વિરોધ બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વલ્લભદાસજીએ સંગઠનોની માંગ સ્વીકારી દ્વારકામાં આવી દ્વારકાધીશની માફી માંગી વિવાદ પર પૂર્ણ વિરામ મૂક્યો છે. છેલ્લા 4 દિવસથી સોશિયલ મીડિયામાં એક વિડીયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં સ્વામી વલ્લભદાસજી દ્વારા ભગવાન કૃષ્ણ વિશે ટિપ્પણી કરતા નજરે ચડ્યા હતા. વાસ્તવિક રીતે આ વિડીયો ક્લિપ કટ કરીને વાયરલ થયેલો હોવા છતાં આ મામલે ગુજરાતભરમાં ભારે પ્રત્યાઘાતો પડેલા હોય આ મામલો ઉગ્ર બન્યો હતો. વિવાદ ઉગ્ર બનતા સ્વામી વલ્લભદાસજી દ્વારા સોશિયલ મીડિયા દ્વારા આ મામલે જાહેરમાં માફી પણ માંગી હતી, પરંતુ ખાસ આહીર અને હિન્દુ સમાજના અન્ય સંગઠનના ભારે વિરોધ બાદ આખરે તેઓ દ્વારકાધીશની માફી માંગી સમગ્ર વિવાદનો અંત લાવવા દ્વારકામાં આવી પહોંચ્યા હતા. આહીર સંગઠનો તેમજ હિન્દુ સમાજના અન્ય અગ્રણીઓની હાજરીમાં દ્વારકાધીશની માફી માંગી આ વિવાદને પૂર્ણ વિરામ આપ્યો હતો. આ તમામ સંગઠનોની માફી માંગી હતી કે સ્વામી ખુદ દ્વારકા આવી દ્વારકાધીશ ભગવાનની માફી માંગી આ વિવાદને પૂર્ણ વિરામ આપી, જેથી સંગઠનોની માંગ અને વ્યાપક વિરોધને પગલે ખુદ સ્વામીજીએ દ્વારકા આવી દ્વારકાધીશની માફી માંગી આ વિવાદને પૂર્ણ વિરામ આપ્યો હતો અને સંગઠનો દ્વારા પણ આ માફીને સ્વીકાર કરી તેમને માફ કરી આ વિવાદને પૂર્ણ કર્યો હતો. મુકેશ મોકરિયા, ZS TV, દેવભૂમિ, દ્વારકા. આજે સંતો અને કેટલા ભાવિ ભક્તો સાથે દેવભૂમિ દ્વારકા આવવાનું થયું. જગતગુરુ સમસ્ત વિશ્વના કારણ એવા શ્રી કૃષ્ણ ભગવાન એના ચરણમાં મસ્તક ટેકવી અને અદ્ભુત દર્શન કરી અને અંતરમાં ખૂબ શાંતિ થઈ અને શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં આજે એક ક્ષમા માગવા માટે મનની ઈચ્છા થઈ કે થોડા સમય પહેલાં શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રની કથા ચાલતી હતી અને કથાના માધ્યમથી વચ્ચે એક નાનકડો કટિંગ કરીને વિડીયો વાયરલ થયો, જે વિડીયોને સાંભળી અને સમસ્ત હિન્દુ સમાજ હોય કે ક્ષત્રિય આહીર સમાજ હોય એના મનમાં થોડોક રંચ થયો, થોડુંક દુઃખ થયું. તો એ વિડીયાથી દુઃખ થયેલું એના માટે શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં મસ્તક મૂકી અને ક્ષમા માગીએ છીએ, માફી માગીએ છીએ કે પુનઃ આવી ભૂલ ન થાય એવી શ્રી કૃષ્ણ ભગવાનના ચરણમાં પ્રાર્થના. સમસ્ત હિન્દુ સમાજ એકત્વ બનીને કાયમ ધર્મક્ષેત્ર પ્રગતિ કરતી રહી એવી શ્રીહરિના ચરણોમાં શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. તો જગતગુરુ એવા શ્રી કૃષ્ણ ભગવાનને વારંવાર વંદન. જય શ્રી કૃષ્ણ. આ છેલ્લા 4-5 દિવસથી આજે વલ્લભદાસ સ્વામિનારાયણના સંપ્રદાયના સંત છે એના દ્વારા એક કથા સમયે જે કટિંગ કરી કહે છે કે જે કાંઈ હોય પણ આહીર સમાજ અને તમામ હિન્દુ સંગઠનો અને હિન્દુ ધર્મપ્રેમી જનતાની એક લાગણી દુભાણી હતી, એટલે ક્યાંક ને ક્યાંક વારંવાર એવું વિડીયો દ્વારા કહેવામાં આવે કે હવે ભાઈ માફી માંગી લીધી, પણ અમે આહીર સમાજના આગેવાનો અને ધર્મ સંસ્થાઓના વડાઓ દ્વારા એક એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે દ્વારકાધીશના આ સંતશ્રીને દર્શન પણ કરાવીએ અને એ જ દ્વારકાધીશના કૃષ્ણ ભગવાન આગળ એક એને જેને કહેવાય માફી મંગાવીએ અને કૃષ્ણ ભગવાન જગતગુરુ છે એવું એક નક્કી કરાવીએ. એટલે આવી ભૂલ કોઈ પણ સંત ના કરે એના માટે થઈ અમે ભગવાન આમે તો માફી માંગી કરી નહીં, પણ આ વારંવાર જે બને છે આવું ન બનવું જોઈએ એવી ધર્મ પ્રેમી જનતા વતી એક હું નમ્ર વિનંતી કરું છું. બીજું કે આજ રોજ આ જે સંસ્થા દ્વારા અને સંત દ્વારા જે કૃષ્ણ ભગવાનની માફી માંગી છે એનાથી અમારા તમામ આહીર સમાજ અને ધર્મગુરુઓને પણ સંતોષ છે અને આવું આવું ન બને એવી અમારી નમ્ર અપીલ છે. અને બીજું આજનો જે આ વિવાદ હતો 4-5 દિવસનો એ ઘણા લોકોએ અમને એવું કીધું હતું કે દિલીપભાઈ ખાલી આ એક કૃષ્ણ ભગવાન વિશે નથી, દેવી દેવતાઓ વિશે છે, કોઈ જ્ઞાતિ વિશે પણ છે અને કોઈ મહાન સંત વિશે પણ છે. પણ આજે અમને એક આ વિષયને અહીંથી જ કૃષ્ણ ભગવાનની એક નગરીમાંથી કૃષ્ણ ભગવાનના મંદિરની સામેથી જ આ વિવાદ આજે પૂરો કરી છે. જય હિન્દ, જય મુરલીધર, જય કૃષ્ણ.